સ્ટ્રેટ ફોરવર્ડ વાત કરું છું કે જ્યારે તમારી વિદ્યાર્થી અવસ્થા છે ત્યારે તમારે તમારી માટે આ વિઝન ઓફ લાઈફ એ છે કે તમારે એક સારું એકેડેમિક ક્વોલિફિકેશન જીવનમાં આવવું જ જોઈએ. ઇફ યુ હેવ અ વન્ડરફુલ એકેડેમિક ક્વોલિફિકેશન ધ વર્લ્ડ ઇઝ એટ યોર ફીટ. પછી તમારે નોકરી શોધવા નહીં જવાની, નોકરી તમને શોધવા માટે આવે. આઈઆઈએમ અને આઈઆઈટીના કેમ્પસ પર શું થાય છે, એમએનસીના એક્ઝિક્યુટિવ હાથ જોડીને કહેવા કે પ્લીઝ વિલ યુ બી એબલ ટુ વર્ક વિથ અસ. અને જો આઈએમ અમદાવાદમાંથી પાસ થાય છે 70 લાખ 80 લાખ 1 કરોડના એન્યુઅલ પે ઉપર બેસે છે. વિઝન ઓફ લાઈફમાં પહેલી વસ્તુ યંગસ્ટર્સ માટે યુ મસ્ટ હેવ અ વન્ડરફુલ એકેડેમિક ક્વોલિફિકેશન. એ હશે તો તમને જીવનમાં ઘણા બધા પ્રશ્નો ઓછા થઈ જશે. બે રીતે, મટીરિયાલિસ્ટિકલી પણ પ્રશ્ન ઓછા થશે અને કોઈ પણ જીવનના પ્રશ્નને પણ તમે સારી રીતે સમજી શકશો, એનાલાઇઝ કરી શકશો અને એનું સારું પરિણામ લાવી શકશો, જે સર્વના લાભાર્થે હોય. અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે જીવનમાં સારી વિદ્યા પ્રાપ્ત કરવી જ જોઈએ. એટલે ઘણા બધા યંગસ્ટર્સ છે એની માટે આ વાત છે. કોઈ કહેશે હું મને યાદ નથી રહેતું, કોઈ કહેશે હું ભણી નથી શકતો, તો એની માટે અમુક પુરુષાર્થ પણ જોઈએ અને સામે અમુક સંયમ પણ જોઈએ. એકવાર તમિલનાડુના એક ગામડામાં કોઈ જ્યોતિષ આવ્યા હશે અને બધાનું હાથ જોઈને કંઈક જ્યોતિષ ભાગતા હશે. એક યંગ મધર એના નાના બાળકને, 5-1 વર્ષનો બાળક હશે, એને લઈને ત્યાં ગયા અને એમને ચાલ જ્યોતિષને કીધું કે મારા નાનો બાળક છે એનું જરા હાથ જોવો ને. એટલે પણ જ્યોતિષે કંઈક હાથ જોઈને કહ્યું હશે કે આ બાળક તો બહુ ભણશે નહીં, આનામાં કંઈ બહુ વિદ્યારેખા ભગવાને મૂકી નથી, એવું કંઈક કહ્યું હશે. એટલે પેલા માતા હતા એને જરા બહુ દુઃખ થયું, કારણ કે એમને એક સ્વપ્ન હતું કે મારો બાળક ખૂબ સારો અભ્યાસ કરે. બાળકે જોયું કે માતા રડે છે, રડતા રડતા બંને જણા માતાને દીકરો બંને ઘરે ગયા. ત્યાં જઈને એને માતાને પૂછ્યું કે માતા કેમ તું રડે છે, ત્યારે માતાએ કહ્યું કે તારા હાથમાં ભણવાની વિદ્યાની રેખા જ નથી. એટલે પણ બાળકે પૂછ્યું ધારો કે હોય તો ક્યાં હોય, એટલે કંઈક માતાએ બતાવ્યું હશે કે આવી કંઈક રેખા હોય. પેલો બાળક દોડતો અંદર રસોડામાં ગયો, એક ચપ્પુ લીધું અને રેખા દોરી, લોહીની ધાર છૂટી ગઈ. એની માએ જોયું એટલે ચીસ પાડી બેઠી કે બેટા આ તે શું કર્યું. પેલા નાના બાળકે કહ્યું કે માં, ભગવાન કદાચ મારા હાથમાં વિદ્યાની રેખા મૂકતા ભૂલી ગયા હતા, તો આજે મેં મૂકી દીધી. આઈ ડીડ ઇટ. અને બાળકે ખૂબ સારો અભ્યાસ કર્યો, હી વોઝ ધ ફર્સ્ટ ગ્રેજ્યુએટ ફ્રોમ હિઝ વિલેજ. એણે એની માતાને કહ્યું કે હું ખાલી ભણીશ નહીં, હું વિલાયત ભણીશ, અને વિલાયત ભણીને પછી પાછું વિલાયત ભણાવીશ. એ દીકરો મોટો થયો, ઓક્સફર્ડમાંથી ગ્રેજ્યુએટ થયા, ઓક્સફર્ડમાં એ વિઝિટિંગ ફેકલ્ટી થયા અને આગળ જતા ભારતના રાષ્ટ્રપતિ બન્યા. આઈ એમ ટોકિંગ ઓફ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. વિઝન ઓફ લાઈફ જેની આપણે વાત કરીએ છીએ આજે, એમાં યુવાનો માટે પહેલી વાત આ છે, વન્ડરફુલ એકેડેમિક ક્વોલિફિકેશન પુરુષાર્થથી પ્રાપ્ત થાય છે અને સામે થોડો સંયમ નિયમ પણ જોઈએ. તમે જો મીડિયા પાછળ, સોશિયલ નેટવર્કિંગમાં, સોશિયલ મીડિયા પાછળ 2-3-4 કલાક રોજના કાઢતા તો ફગેટ દેટ યુ વિલ હેવ અ ગુડ એકેડેમિક ક્વોલિફિકેશન. તમારી યાદશક્તિ પણ ખલાસ થઈ જશે અને તમને યોગ્ય સમયે યોગ્ય વિચારો પણ નહીં આવે. તમારે અત્યારે વિદ્યા અવસ્થા છે, તમારે એની જરૂર જ નથી. જેટલા મા બાપે એમના સંતાનો મચ્યોર એજમાં નથી આવે અને એમના હાથમાં મોબાઈલ આપ્યો છે અને હાથમાં સ્માર્ટફોન આપ્યો છે અને સ્માર્ટફોનમાં નેટ આપ્યું છે, એ મા બાપ પણ મૂરખ અને છોકરાય મૂરખ. આ હું એમને વાત નથી કરતો, તમે એમ ના માનતા કે અમે સંતો છીએ એટલે અમને આ વાતની ખબર નહીં હોય. આઈ કમ ફ્રોમ BAPS સ્વામિનારાયણ સંસ્થા, જે દુનિયાની પ્રથમ 10 સંસ્થામાંની એક સંસ્થા છે, ધ BAPS સ્વામિનારાયણ સંસ્થા. તમે અહીંયા દાદરમાં એક મંદિર જોયું હશે સેન્ટ્રલ રેલવે સ્ટેશનની સામે, અને પાછળ 3,500ની કેપેસિટીનો 3-સ્ટોરી, આ 2 સ્ટોરી છે, 3-સ્ટોરી ઓડિટોરિયમ જોયો હશે. ત્યાં ચૂનાભટ્ટી પાસે અમારી પ્રમુખ સ્વામી આઈ હોસ્પિટલ ચાલે છે. અમે 1 કે 2 સંસ્થાની વાત કરી, આવી પ્રમુખ સ્વામી મહારાજે સિંગલ હેન્ડેડલી 1300 સંસ્થાઓ ઊભી કરી, 1300.
સાથે 80 થી પણ વધારે હોસ્પિટલ, સ્કૂલ, હોસ્ટેલ ને કોલેજીસ એકલાથી ઉભી કરી. તમે નંબર 8 નેશનલ હાઈવે ઉપર જાઓ, આબુથી નીકળો ને બોમ્બે સુધી પહોંચો, દર 25-40 કિલોમીટર અમારી એક સંસ્થા આવે. એટલું વન મેન શો કાર્ય પ્રમુખ સ્વામી મહારાજે કર્યું છે. એમણે જે પુરુષાર્થ કર્યો છે જીવનમાં, અનબિલીવેબલ. એ બીએપીએસ સંસ્થાના પ્રમુખ 65 વર્ષ રહ્યા, ફ્રોમ 1950 to 2015. દુનિયામાં બીએપીએસ સિવાય કોઈ સંસ્થા એવી નથી કે આટલી વિશ્વવ્યાપી હોય અને એ સંસ્થામાં ઇલેક્શન ન થયા હોય અને એક જ પ્રમુખ 65 વર્ષ સુધી રહ્યા હોય. એમાં એ ગુરુપદે 45 વર્ષ રહ્યા. એમના જીવનમાં એ 18,000 ગામડાઓમાં જાતે ગયા. જાહેર જીવન જીવનારી કોઈ વ્યક્તિને પૂછજો કે 18,000 ગામડામાં જવું એટલે શું, 18,000 ગલીઓમાંય નહીં ફર્યા હોય. દુનિયાના 60 દેશોમાં 18,000 ગામડાઓમાં એ ફર્યા. પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર જ્યારે 65, 70, 75, 78, 80 વર્ષની હતી ને, ત્યારે રાત્રે 12-12 વાગ્યા સુધી આદિવાસીઓના ગામડામાં એના ઝૂંપડામાં બેસીને આદિવાસીઓને નિર્વ્યસની કરતા અમે આંખે જોયા છે. જબરદસ્ત પુરુષાર્થ, પ્રચંડ પુરુષાર્થ સમાજના ઉત્કર્ષ માટે. લોકો એમને પત્ર લખતા, પોતાના પારિવારિક પ્રશ્નો હોય, વ્યક્તિગત હોય, સાંસારિક હોય, વ્યાવસાયિક હોય, એની માટે સ્પષ્ટ ઉત્તર આપતા. એવા 7.5 લાખ પત્રો પ્રમુખ સ્વામી મહારાજે વાંચ્યા અને એનો ઉત્તર આપ્યો છે. એટ એન અનબિલીવેબલ એવરેજ ઓફ રીડિંગ એન્ડ આન્સરિંગ મોર દેન 70 લેટર્સ અ ડે વિધાઉટ અ સન્ડે ફોર 45 યર્સ. તમે કાલે ઓફિસ જાઓ, તમારે 10 મેલનો જવાબ લંચ પહેલા આપવાનો, તો તમારું શું થાય તમે અત્યારે કલ્પના કરી શકો છો. પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષ સુધી રોજ 70 પત્રોના ઉત્તર આપ્યા. રોજ 500 વ્યક્તિઓને મુલાકાત આપતા, એમના પ્રશ્નો સાંભળીને ઉકેલ આપતા. 45 વર્ષ સુધી રોજ સાંજે 2 કલાક આવી રીતે સત્સંગ સભામાં બેઠા અને લોકોને ઉપદેશ માર્ગદર્શન આપ્યા. અમારા જેવા 1100 સંતોને પ્રમુખ સ્વામી મહારાજે દીક્ષા આપી. એમાંથી 750 થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ ને એન્જિનિયર્સ છે. એમાંથી 750 થી પણ વધારે સંતો, અરે એમાંથી 150 થી પણ વધારે સંતો, દે આર બોર્ન અમેરિકન એન્ડ બ્રિટિશ સિટીઝન્સ. એમાંથી 50 થી પણ વધારે અમારા સંતો સ્ટેનફોર્ડ, હાર્વર્ડ, કાર્નેગી મેલન, યેલ અને ઓક્સફર્ડ માંથી ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને પીએચડી થયેલા છે. આમ એટલા માટે પરિચય આપ્યો કે તમને એમ ન થાય કે કદાચ મેં 2 પુસ્તક વાંચીને, 2 લેખ વાંચીને હું તમારી સામે ઉભો રહી ગયો. આ સંસ્થાના વહીવટ અને સંચાલનમાં મેં ફૂલી ઇન્વોલ્વ છે. સો વી નો વોટ ઇઝ મેનેજમેન્ટ, વી નો વોટ ઇઝ એડમિનિસ્ટ્રેશન, વી નો વોટ ઇઝ નેટવર્કિંગ, વી નો વોટ ઇઝ સિસ્ટમ. એટ ધ સેમ ટાઈમ વી ઓલ્સો નો વોટ ઇઝ લાઈફ એન્ડ સ્પિરિચ્યુઆલિટી. એટલે એના કોમ્બિનેશનથી તમને વાત કરવાની છે. એ પ્રમુખ સ્વામી મહારાજે એમના અનુભવ પરથી આ વાત કરી છે કે વિદ્યાર્થીઓને સંયમ રાખાવજો, નહીં તો એનું જીવન બરબાદ થઈ જશે. વિઝન ઓફ લાઈફમાં યુવાનો માટે પહેલી આ વાત અગત્યની છે. અને આ વાત સારા પ્રતિષ્ઠિત કુટુંબોમાં પણ પ્રવર્તે છે. આઈફોન જેને શોધ્યો, શું નામ, સ્ટીવ જોબ્સ, જેમને આઈપેડ આપ્યું, આઈપોડ આપ્યો, આઈક્લાઉડ આપ્યું, એ સ્ટીવ જોબ્સ 56 વર્ષની ઉંમર, હમણાં થોડાક વર્ષો પહેલા મૃત્યુ પામ્યા કેન્સરના લીધે. પછી એમના ખાસ મિત્ર નિક બિલ્ટન અને એન્ડરસન, એમણે એમનું જીવનચરિત્ર લખ્યું. જીવનચરિત્રનું નામ જ છે સ્ટીવ જોબ્સ, કારણ કે ઇટસેલ્ફ ઇઝ અ બ્રાન્ડ નેમ. એ જીવનચરિત્ર તમે વાંચજો, માતા પિતાએ પણ વાંચવું જોઈએ અને સંતાનોએ પણ વાંચવું જોઈએ કે વોટ ઇઝ અ ફેમિલી લાઈફ. સ્ટીવ જોબ્સનો એક પ્રસંગ નિક બિલ્ટન લખે છે કે એકવાર સાહજિક જ મેં સ્ટીવ જોબ્સને પૂછ્યું કે સ્ટીવ, વિચ આઈફોન્સ ડુ યોર ચિલ્ડ્રન યુઝ, તમારા છોકરા કોઈ આઈફોન યુઝ કરે છે. ત્યારે એમની દીકરીની ઉંમર લગભગ 15-1 વર્ષની હતી, એમના દીકરાની ઉંમર 12-1 વર્ષની હતી. સ્ટીવ જોબ્સે કહ્યું કે માય ચિલ્ડ્રન સો ફાર દે હેવ નોટ ટચડ એન આઈફોન. આ જીવનચરિત્રમાં લખેલું છે, હું તમને નામ સાથે આપું છું. જીવનચરિત્રનું નામ સ્ટીવ જોબ્સ અને લેખક નિક બિલ્ટન, જે ન્યુયોર્ક ટાઈમ્સના સબ એડિટર 30 વર્ષ સુધી રહેલા, એટલે બહુ પ્રેસ્ટિજિયસ પોસ્ટ ઉપર રહેલા. નિક બિલ્ટન કે મારા હાથમાંથી ઓલમોસ્ટ પેન છૂટી ગઈ કે વોટ આર યુ ટોકિંગ સ્ટીવ, તો કે યસ ઇટ ઇઝ. એમને પૂછ્યું વાય,
સ્ટીવ જોબ્સે કહ્યું કે મેં અને મારા પત્નીએ સાથે બેસીને ખૂબ ચર્ચા કરીને નક્કી કર્યું કે ટુ વોટ એક્સટેન્ડ આપણે આપણા બાળકોને ટેકનોલોજી સાથે એક્સપોઝર આપવું જોઈએ. પછી અમે એક નિયંત્રણ મૂક્યું, એક સમજદારી મૂકી. અમે અમારા સંતાનો સાથે બેઠા અને સંતાનોને અમે આ શીખ આપી કે બેટા આ બધી વસ્તુ તને અત્યારે ગમશે, સારી લાગશે, મજા આવશે, તારા મિત્રો પાસે પણ હશે એટલે તને લેવાનું મન થશે, પણ તારા ભવિષ્ય માટે આ વસ્તુ ખોટી છે. અત્યારે તું સારો અભ્યાસ કરી લે, તું સારો અભ્યાસ કરીને સારી પદવી પ્રાપ્ત કરીશ ને તો આવી બધી વસ્તુ તો તારા જન્મદિવસના દિવસે એમને એમ લોકો ઘરે આપી જશે. આવી સ્ટીવ જોબ્સ અને એમના પત્નીએ નાના બાળકોને સમજાવ્યા અને એમના બાળકોએ રાજી થઈને હા પાડી, સમજીને હા પાડી. અને જ્યાં સુધી 18+ 19+ એટલે મચ્યોર એજમાં ના આવ્યા ત્યાં સુધી લોકોએ માંગ્યું પણ નહીં. તમે અહીંયા ઘણા મા બાપ બેઠા છો, તમે કોઈ દિવસ આ રીતે તમારા સંતાનો સાથે ચર્ચા કરી? કોઈ આમ માથું આમ હા નથી. આ હોય તો કદાચ 2-5% હોય તો એને ધન્યવાદ છે, અભિનંદન છે. તમે કોઈક સારી ફિલ્મ જોઈ આવ્યા હશો એની ચર્ચા કરી હશે, તમે કોઈ હિલ સ્ટેશન ઉપર ફરી આવ્યા હશો એની ચર્ચા કરી હશે, કદાચ કોઈ સારો આર્ટિકલ વાંચ્યો હશે, કોઈ સારી વાત જાણી હશે તો એની પણ ઓવર ધ બ્રેકફાસ્ટ ઓવર ધ ડિનર યુ માઇટ હેવ ટોક્ડ સમથિંગ ડિસ્કસ્ડ. પણ આ વિઝન ઓફ લાઈફની ચર્ચા કરી કે બેટા તારી માટે શું સારું છે ને શું સારું નથી? દરેક મા બાપ ફરિયાદ કરે છે, કારણ કે અમે તો દર વર્ષે ઉનાળામાં ફેમિલી શિબિર દેશ પરદેશમાં કરતા હોઈએ. એવરી પેરેન્ટ હેઝ અ કમ્પ્લેન કે સ્વામી હવે આજકાલના છોકરા બગડી જ ગયા છે ને, કંઈ માનતા જ નથી, એને કહેવાનો કોઈ અર્થ જ નથી. તું શું કામ આટલો બધો હારી જાય છે ભાઈ? આપ 3 વાક્ય જ સાંભળવા મળશે. જોજો તે બધું, તું શું કામ હારી જાય છે? તું કહેવાનું, વર્તવાનું, પ્રેમથી કહેવાનું ચાલુ રાખ ને. એટલે યુવાનો માટે આની ઉપર તમે નિયંત્રણ મૂકશો તો યાદશક્તિ પણ વધશે, પુરુષાર્થ કરવાની શ્રદ્ધા પણ વધશે અને સારી રીતે તમે આગળ પણ આવી શકશો. અને સારું એકેડેમિક ક્વોલિફિકેશન હશે તો તમને કદાચ ઘણા યુવાનોને ખ્યાલ નહીં હોય કે કઈ કક્ષાના પગાર એમએનસીઝની સીઈઓ આપે છે. એમએનસીઝ જે સીઈઓને પગાર આપે છે 10 કરોડના પણ પગાર હોય છે, વર્ષે 50 કરોડના પણ પગાર હોય છે, વર્ષે 100 કરોડના પણ પગાર હોય છે, વર્ષે 200 કરોડના પણ પગાર હોય છે. તમે અહીંયા બેઠાલા મા બાપ એવું ઈચ્છો છો કે મારો છોકરો કે દીકરી આવું સારું ભણે ને આ કક્ષાએ પહોંચે, યસ ઓર નો? તો એની માટે તમારે થોડો સમય આપવો પડે. દેટ ઇઝ વિઝન ઓફ લાઈફ. બગીચામાં ઘાસ ઉછરે અને ઘરમાં છોકરા ઉછરે બે સરખું ના કરવું. બગીચામાં ઘાસ ઉછરે ને એમાં શું હોય કે રવિવારે એક તમે અમેરિકા ને યુરોપમાં જાઓ ને તો ઘરની બહાર પેલું ઘાસ હોય ને, એટલે કે લોન એના ગાર્ડનમાં, એને રવિવારે સવારે એકવાર અટેન્ડ કરે, મોવ કરી નાખે, મશીનથી કટ કરી નાખે, પછી સોમથી શનિ એને પૂછવાનું નહીં. એમ તમે તમારા સંતાનોને રવિવારે એક સવારે એકવાર ખાલી પૂછી લો, 6 દિવસ સ્કૂલે ગયો હતો તો કે આ એક્ઝામ હતી તો કે ના, હવે ક્યારે એક્ઝામ તો કે પપ્પા મહિના પછી છે, બરોબર વાંચે છે ને તો કે આ, કમ્પ્લેન નથી તો કે ના, હોમવર્ક કરે છે તો કે આ, ક્લાસવર્ક તો કે આ, ટીચર તો કે કંઈ કમ્પ્લેન નથી, સારું જા રમ. પેલા પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ ઇન્કવાયરી કરતો હોય ને છોકરાની, પછી એમાં કઈ લાંબો બલિવાર આવે નહીં. એટલે વિદ્યાર્થીને સારા એકેડેમિક ક્વોલિફિકેશન માટે મેં આ તમને 3 વાત કરી. એક તો વિદ્યાર્થીએ પુરુષાર્થ કરવાનો રાધાકૃષ્ણની વાત કરીને, બીજું સંયમ નિયમ રાખવાનો સ્ટીવ જોબ્સની વાત કરીને, ત્રીજો માતા પિતાના રોલની વાત કરી કે એમને ઇન્ટરેસ્ટ લેવો જોઈએ. તમને શેર બજારમાં કદાચ 10 સ્ક્રિપ્ટના ભાવ હશે, કારણ કે તમને એમાં ઇન્વેસ્ટમેન્ટ છે, એ જોઈએ, એ જરૂરી છે કે તમને ભાવ યાદ હોય, પણ સાથે તમારા સંતાનોના મેથ અને સાયન્સના પણ માર્ક્સ યાદ રાખવા કે 50માંથી 45 હતા, પછી 40 થયા, પછી 22 ઉપર આવી ગયો છે. એ સ્ક્રિપ્ટ ઘટે છે ને એનું પણ ટેન્શન લેજો. હા, ખાલી પેલી બીએસસી કે એનએસસી ની સ્ક્રિપ્ટ ઘટે ને એનું એકલાનું ટેન્શન નથી, આ પણ એક ટેન્શન છે. So the first aspect of life is a wonderful academic qualification and then you become a smart professional. પુરુષાર્થ પણ આપણે આપણા વ્યવસાયમાં આપણે બેઠા છે બધા કરીએ છે, પણ એમાં નૈતિકતા અને પ્રામાણિકતા હંમેશા રાખવાની. ઓવર લવ ઓફ મની ઇઝ ડેન્જરસ એન્ડ પોઈઝન. પૈસા પ્રત્યે એટલો બધો પ્રેમ રાખવાની જરૂર નથી, એના લીધે ખોટું થાય છે.
The amount of money that you have in your bank account when you die is the extra work you did, you shouldn't have done. તમે મરો ત્યારે તમારા બેંક એકાઉન્ટમાં જેટલા પૈસા હોય એટલું તમે એક્સ્ટ્રા કામ કર્યું તમારે કરવાની જરૂર નહોતી. અને કદાચ હતા. પૈસા વિશે એટલું સમજી રાખજો કે યુ હેવ ટુ ગીવ ઇટ ઓર લીવ ઇટ, યુ કાન્ટ ટેક ઇટ વિથ યુ. પૈસા સાથે નથી આવતા,